गुड मॉर्निंग फ्रेंड्स, काले अपने कंट्रोल रेक्टिफायर नी जरूरत विषे अभ्यास कर्यो हतो, बराबर। आजे अपने एनी जे रीतो छे के कई रीते कंट्रोल करवानु छे रेक्टिफायर ने, एना विषे अपने आजे चर्चा करशुं। तो आ रीतो मांथी आजे पहली रीत जे छे एम्प्लिट्यूड कंट्रोल, एना विषे अपने अभ्यास करशुं। पछीना लेक्चर में फेज शिफ्ट कंट्रोल, कम्बाइंड फेज शिफ्ट अने एम्प्लिट्यूड कंट्रोल, पल्स कंट्रोल, एना विषे अभ्यास करशुं। तो पहली रीत छे एम्प्लिट्यूड कंट्रोल, एना विषे आज आपणे चर्चा करवाना छे। तो मित्रों, आ टॉपिक छे एक्जाम में पूछाय छे, एमां शुं काम कंट्रोल रेक्टिफायर नी जरूरत छे, कंट्रोल रेक्टिफायर शुं छे, एनी रीतो केटली छे, अने कोईपण एक विषे पूछे छे, बराबर। परंतु आपणे कोईपण एक रीत नहीं करीए, पण चारे चार रीत करी लेशुं, बराबर, जेथी तमने ख्याल आवे के आ कंट्रोल रेक्टिफायर में कई रीते एसीआर ने ट्रिगर करवामां आवे छे, एटले के ऑन करवामां आवे छे, बराबर। तो पहली मेथड छे एम्प्लिट्यूड कंट्रोल। अहींया आ थियरी में एम्प्लिट्यूड कंट्रोल में खाली एटली वस्तु ध्यान में राखवानुं छे के गेट करंट, तमारो जे गेट करंट छे, एसीआर में त्रण टर्मिनल होय, एनोड, कैथोड अने गेट, एमां जे गेट होय, गेटमांथी जे करंट पसार थाय छे एनी वेल्यू तमारी वधारे हशे, बराबर। आईजीनी वेल्यू तमारी वधारे हशे तो तमारो एसीआर छे ए वेलो ट्रिगर थशे, एटले के वेलो ऑन थशे। आपणे एनी लाक्षणिकता चर्चा करता हता त्यारे आपणे શીખી ગયા કે જેમ જેમ કરંટની વેલ્યુ વધારીએ, ગેટ કરંટની કિંમત વધારીએ, તેમ તેમ તમારો એસીઆર છે એ વેલો ઓન થાય છે, બરાબર। પરંતુ તમારો ગેટ કરંટ ઘટે છે તો તમારો એસીઆર છે મોડો ઓન થશે, બરાબર। તો આ વસ્તુ તમને ક્લિયર થતી હોય તો આ જ પાયો છે આ થિયરીનો, બરાબર। તો આપણે એના વિશે અભ્યાસ કરીએ। તો આ આકૃતિ આપેલી છે, आकृति में अहीं पोटेंशियो मीटर आपेलू छे, पोटेंशियो मीटर। तो पोटेंशियो मीटर तमने ख्याल छे ईआई में आवी गयो हशे, बराबर, के पोटेंशियो मीटर नी मदद थी तमे शुं करो के रजिस्टर नी वेल्यू में वधारो के घटाड़ो करो, बराबर। एना लीधे शुं थाय, तो वोल्टेज में वधारो घटाड़ो थाय, अने एना लीधे तमारा करंट में वधारो घटाड़ो थाय, बराबर। हवे आ करंट कयो छे, जुओ तमे આ કરંટ કયો છે, આમાં તમે વધારો ઘટાડો કરશો તો આ જુઓ ગેટ કરંટ છે, કયો કરંટ છે, ગેટ કરંટ। હવે તમે પોટેન્શિયો મીટરની મદદથી ગેટ કરંટમાં ફેરફાર કરશો તો ત્યાં એસીઆરમાં ઓન થવાની ક્રિયામાં પણ ફેરફાર થશે। જો ગેટ કરંટ વધારે હશે તો તમારો એસીઆર વેલો ટ્રિગર થશે, અને જો ગેટ કરંટ ઓછો છે તો તમારો એસીઆર છે મોડો ટ્રિગર થશે। અહીંયા આકૃતિમાં દેખાય છે, અહીંયા વેવફોર્મ આપેલા છે, અહીંયા બે કન્ડિશન આપેલી છે, તમે એક કરતાં વધારે કન્ડિશન લઈ શકો છો, બરાબર, પરંતુ બે લસો તો ચાલશે, બરાબર। તો અહીં બે કન્ડિશન આપેલી છે કે પહેલી કન્ડિશન છે વી બી આર વન, અહીંયા ગેટ કરંટ તમારો વધારે છે તો તમારો એસીઆર છે એ આ વોલ્ટેજે ઓન થઈ જશે, એટલે કે એસીઆરમાં જે વેવફોર્મ છે, આ વેવફોર્મ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તમારો એસીઆર છે ઓન થઈ જશે। પરંતુ જો ગેટ કરંટ ઘટાડશો પોટેન્શિયો મીટરની મદદથી તો તમારો એસીઆર મોડો ટ્રિગર થશે, એટલે કે અહીંયા બીજી કન્ડિશન આપેલી છે વી બી આર ટુ, ખ્યાલ આવે છે। જુઓ અહીંયા પહેલી વખત તમારો એસીઆર છે અહીંયા ટ્રિગર થઈ ગયો, જુઓ આ ભાગ દેખાય છે, ઓકે, અને બીજી વખત તમારો એસીઆર છે અહીંયા ટ્રિગર થયો, થોડોક મોડો થયું, બરાબર। અહીંયા જુઓ થીટા વન લખેલ છે, થીટા વન એંગલે ઓન થયું તમારો એસીઆર, અને અહીંયા જુઓ તમારો એસીઆર છે થીટા ટુ એંગલે ઓન થયું। જો આ આકૃતિ ખ્યાલ ના આવતી હોય તો હું તમને અહીંયા દોરી બતાવું। તો આ વેવફોર્મ છે, પછી તમે પોટેન્શિયોમીટરની મદદથી, ધારો કે પોટેન્શિયોમીટરની મદદથી રેઝિસ્ટરમાં ઘટાડો કરો એટલે ગેટ કરંટમાં વધારો કરો તો તમારો એસીઆર, ધારો કે આ થીટા વન અહીંયા હું દોરું કે આ એંગલે તમારો એસીઆર ઓન થશે, તો વેવફોર્મ કેટલા આવશે, તો રાઈટ સાઈડનો આવશે, બરાબર, આવી રીતે, ઓકે।
હવે ધારો કે હું પોટેન્શિયોમીટરની મદદથી ગેટ કરંટમાં ઘટાડો કરું તો ધારો કે મારો એસીઆર છે અહીંયા ટ્રિગર થશે, ઘટાડો કરો એટલે મોડો ટ્રિગર થશે, બરાબર. ધારો કે થીટા ટુ લઈ લઉં તો આટલો જ વેવફોર્મ આવશે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડમાં આવું જ છે કે તમે ગેટ કરંટમાં વધારો કરશો તો તમારો એસીઆર વહેલો ટ્રિગર થશે, અને જો ગેટ કરંટમાં ઘટાડો કરશો તો તમારો એસીઆર છે મોડો ટ્રિગર થશે, બરાબર. અને અહીંયા આકૃતિ તમને ખ્યાલ જ છે કે કઈ રીતે આપણે વધારો ઘટાડો કરી શકીએ પોટેન્શિયોમીટરની મદદથી, બરાબર. ઓકે, પછી વેવફોર્મ પણ આવી રીતે તમે દોરી નાખો તો પણ ચાલશે, કે આવી રીતે આ વેવફોર્મ છે ઇનપુટનો, પછી એક થીટા વન માટે આવી રીતે દોરી નાખો, થીટા ટુ માટે આવી રીતે દોરી નાખો. ઓકે, તો આ આજની થિયરી હતી એમ્પ્લિટ્યુડ કંટ્રોલ રેક્ટિફાય, બરાબર. એના ફાયદા અને ગેરફાયદા પણ છે, તો સરળ રીત છે અને ઓછા કોમ્પોનન્ટની જરૂર પડે છે, પરંતુ એનો ગેરફાયદા બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનો કંટ્રોલ આપણે 90 ડિગ્રી સુધી કરી શકીએ. કે ધારો કે આ 90 ડિગ્રી સુધી, ધારો કે આ એસીઆર ની વેવફોર્મ છે આ 90 ડિગ્રી, તો તમે આટલા ભાગમાં તમે એસીઆરને ઓન કરી શકો, બરાબર. આ ભાગમાં ઓન થતો નથી, એટલે કે 90 ડિગ્રી સુધી તમે એસીઆરને ઓન કરી શકો, બરાબર. એના પછી તમે ઓન ન કરી શકો. અને બીજો એનો ગેરફાયદો એ છે કે જે ગેટ કરંટ છે, તમે ઓન કરવા માટે જે ગેટ કરંટ વાપરો છો એ તો ખાલી ઓન કરવા માટે એની જરૂરિયાત છે, પરંતુ આ મેથડમાં શું થાય છે કે ગેટ કરંટ ઓન થયા પછી પણ ચાલુ રહે છે. એટલે કે અહીંયા જે ગેટ કરંટ છે, અહીંયા ગેટ કરંટ એસીઆર ચાલુ થયા પછી પણ પસાર થાય છે, બરાબર. અહીંયા એસીઆર જે જ્યારે ચાલુ થઈ જાય પછી એની જરૂર નથી, પણ છતાંય પસાર થાય છે. એના લીધે શું થાય, અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે, અહીંયા પાવર લોસ થશે, બરાબર. તો એના લીધે પાવરનો વેવ થાય છે, બરાબર. ગેટ કરંટની જરૂરિયાત ખાલી એસીઆરને ઓન કરવા માટે થાય. એ થઈ ગયા પછી તમે એને હટાવી લો તો હાલશે, પણ અહીંયા હટાવતા નથી, અહીંયા ચાલુ જ રહે છે, બરાબર. તો એનો મેઇન ગેરફાયદો છે. ઓકે, તો આ આજની થિયરી હતી. જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.